નમસ્કાર, હું છું રમીલા નાઈક. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. એક વાત સાંભળી આપણે. એક યુવાન એક સંત પાસે ગયો. સંત સાથે જીવનના બારામાં ચર્ચા કરી, જિંદગી વિશે ચર્ચા કરી. તો સંતે કહ્યું જિંદગી વિશે કે જિંદગીને તો બસ વહેવા દેવી જોઈએ. ત્યારે યુવાને કહ્યું કે હું એમ જ કરું છું, હું મારી જિંદગીને બસ વહેવા જ દઉં છું, પણ હું એમાં કામયાબ નથી થતો. મારું મન ફાવે ત્યારે હું ઊઠું છું, મારું મન ફાવે ત્યારે હું સૂઈ જાઉં છું, મારી ઈચ્છા થાય ત્યારે હું કામ કરું છું, મને જે પણ મરજી થાય તે પ્રમાણે હું કામ કરું છું. ત્યારે સંતે કહ્યું કે જિંદગીને વહેવા દેવીનો મતલબ એ નથી કે તમારે જે તમારા મનમાં આવે તે કરવું. આપણે જો દરિયામાં હોડી લઈને જઈએ તો હોડીને ચલાવવા માટે હરેશા મારવા પડે ને. એને એમ તો ન છોડી દેવાય કે બસ હોડીને જેમ જવું હોય તેમ જાય, આખા દરિયામાં એને જ્યાં જવું હોય ત્યાં. જો આવું કરીશું તો ડૂબવાનો વારો આવશે. જો દરિયામાં હોડી લઈને ગયા હોઈએ તો પ્રવાહની દિશા જોઈને, વહેણની દિશા જોઈને હલેશા મારવા પડે. જો સામો પ્રવાહ પર જતા હોઈએ તો હલેશા વધુ જોરથી મારવા પડે. એવું જ જિંદગીમાં જિંદગીનું પણ છે. જિંદગીને વહેવા દેવાનો અર્થ એ બિલકુલ નથી થતો કે આપણા મનમાં આવે તે કરો. હા, મનમાં કોઈ આપણે ધ્યેયને નિશ્ચિત કર્યું હોય તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એ જે વહેણ આવે છે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું, એ વહેણની વચમાં જે પણ અંતરાયો આવતા હોય તે અંતરાયોને પાર કરીને આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું જે વહેણ આવે છે આપણું, એ વહેણ તરફ આપણી ગતિને નિશ્ચિત કરવી, એને કહેવાય કે આપણે જિંદગીને વહેવા દેવી જોઈએ. વહેવા દેવી એટલે ગમે તેમ વહેવા દેવી નહીં, આપણી જિંદગીના લક્ષ્ય તરફ આપણે જેમ વહેતા જઈએ છીએ ને, એ લક્ષ્યની અંદર જ્યારે જ્યારે અવરોધો આવે તે અવરોધોને પાર કરવાની હિંમતને કેળવતા જવું જોઈએ. પણ આપણે એક પણ વાતમાં મક્કમ નથી રહી શકતા. આપણે જો નાની વાત પણ નક્કી કરીને બેઠા હોઈએ કે મારે અમુક પુસ્તક વાંચવું જ છે, કે મારે સવારે ઉઠીને ચાલવા જવું જ છે, તો આવી નાની નાની વાતોમાં પણ આપણે મક્કમ નથી રહી શકતા. આપણને બસ વાતો ટાળવાની, આજનું કાલ પર, કાલનું પરમ દિવસ પર ઢોળવાની આદત પડી ગઈ છે. એટલે જ આપણે મક્કમ રહેવા, જિંદગીનું જે વહેણ છે તે સમજીને આપણે મક્કમ રહેતા શીખવું જોઈએ. ખરેખર આ નાની નાની વાતો જ્યારે આપણે આપણા જીવન વિશે જ્યારે વિચારીને નવરા બેઠા હોય ત્યારે ક્યારેક ક્યારેક આપણે વિચારીએ તો ખરેખર આપણને એમ થાય કે આપણું જીવન ક્યાં જઈ રહ્યું છે. આપણે કદી વિચારીએ છીએ? આ વિચાર ખરેખર કરવો જ જોઈએ.